નમસ્કાર કક્ષાના વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આલેખ નંબર 4 થી પ્રયત્ન કરવાનો પહેલો દાખલો પાઠ્યપુસ્તક પાના નંબર 72 થી શરૂઆત કરીશ. સાવ સહેલું છે, થોડું થોડું હું તમને સમજાવતો જઈશ, બાકીનું તમારે પૂર્ણ કરતું જવાનું છે. વિદ્યાર્થીઓના એક સમૂહને પાલતુ પ્રાણીઓમાં સૌથી વધુ ગમતા પ્રાણી વિશે પૂછવામાં આવ્યું, એનું પરિણામ નીચે આપ્યું છે. એના ઉપરથી આવૃત્તિ કોષ્ટક જ ખાલી તમારે તૈયાર કરવાનું છે. કુલ 28 છે એ આપી દીધું છે. પહેલું મેં નક્કી કર્યું કૂતરો, તો મારે કૂતરામાં એક લીટી કરવાની. તમને આવડે જ છે, આગળ આવી ગયું બિલાડી, તો બિલાડીમાં એક લીટી. પાછું બિલાડી એવું તો બિલાડીમાં બીજી લીટી. માછલી આવ્યું તો માછલીમાં લીટી. બિલાડી આવ્યું તો બિલાડીમાં ત્રીજી. સસલું આવ્યું તો એમાં એક. કૂતરો બિલાડી ચોથી આવી. સસલું કૂતરો પછી બિલાડી પાંચમી આવી. પાંચમી બિલાડી આવે ને એટલે 4 લીટી થઈ જાય. પછી આવું કરી નાખવાનું છે. અને પછી પાછું કૂતરો, મેં પહેલી લાઈન સુધીનું તમને આવૃત્તિ વિતરણ કરી દીધું છે આવૃત્તિ ચિહ્ન દ્વારા. બીજી લાઈનથી કૂતરો કૂતરો, તો એના લીટા તમારે કરતું જવાનું છે. અને કુલ કેટલી આવૃત્તિ આવશે એ તમારે આટલો દાખલો જાતે ગણી નાખવાનો છે. સાવ ઇઝી છે, ગણી શકશો. પ્રશ્નનું ઉદાહરણ એના પછીનું છે. આલેખ 5માં પાના નંબર 72 પરનું ઉદાહરણ છે. ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ દર્શાવ્યા છે. હવે જોજો, અહીંયા તમે એક ગુણ કેટલાને એવો, બે ગુણ કેટલાને એવો એવો લખવા બેસો ને, તો તમારું 50 સુધી લાંબું થાય. તો એ તો બહુ લાંબુ થાય. તો એના માટે આપણે આ માહિતીને વર્ગ સ્વરૂપમાં રજૂ કરી દેવાની. વર્ગ અંતરાલ એટલે કે વર્ગ સ્વરૂપમાં રજૂ કરી દેવાની. વર્ગ સ્વરૂપમાં તમે રજૂ કરી દો તો સહેલું થઈ જાય. 0 થી 10 જેના જેના માર્ક જે પ્રમાણે હોય એ પ્રમાણે આમાં લખતું જવાનું. બીજો વર્ગ 10 થી 20, પછી 20 થી 30, પછી 30 થી 40, 40 થી 50, વધુમાં વધુ માર્ક 50 છે. તો 50 થી 60નો વર્ગ તમારે કરવો પડે. વધુમાં વધુ 50 માર્ક છે તો તમારે એક ખાનું દોરી અને 50 થી 60નો વર્ગ પણ કરવો પડશે. પછી તમે કુલ લખી શકો છો. એનું કારણ હું તમને સમજાવું છું. અહીંયા 10 બે જગ્યાએ આવ્યા 20 બે જગ્યાએ આવ્યા, તો 10 માર્ક મારે ક્યાં મૂકવા, ખાસ યાદ રાખજો. આ તમને આંકડાશાસ્ત્રમાં 9મામાં અને 10મામાં આ ચેપ્ટર આવશે ત્યારે તમે ગોટાળા ન કરતા. 11મામાં પણ આવશે, કોમર્સ રાખશો તો. તો 10 આવ્યા એ ઉપલામાં નથી મૂકવાના, એ નીચલામાં 10 જવા દેવાના છે. બે જગ્યાએ 10 છે તો 0 થી 9 સુધીનું જ અહીંયા રહેશે. 9.5 સુધીનું રહીએ પણ માર્ક આમાં અડધા નથી, રાઉન્ડ ફિગર જ છે. એટલે 0 થી 9 સુધીનું અહીંયા રહેશે. 10 આ વર્ગમાં નહીં આવે, એને આ વર્ગમાં જવા દેવાનો. 10 થી 19, 20 પાછું અહીંયા નહીં, 20ને અહીંયા જવા દેવાનું. 20 થી 29, 30 અહીંયા નહીં, 30ને અહીંયા જવા દેવાનું. 30 થી 39, 40 થી 49, અહીંયા 50 1માં આવે છે એટલે 50 આમાં લખવું પડશે. એટલે મેં એનો વર્ગ બનાવ્યો છે. હવે મેં આગલા દાખલાની જેમ પહેલી લાઈન છે એના તમને લીટા કરી દીધા છે, બીજી લાઈનથી તમારે જાતે કરવાના છે અને પછી આવૃત્તિ લખવાની છે. એનો ટોટલ 60 થઈ જવું જોઈએ. 21 તમે 21માં પહેલો લીટો કરી નાખ્યો, 21 એટલે અહીંયા તમને સમજાવવા માટે કરું છું નિશાન. 10 મેં અહીંયા લીધું છે. 30 મેં આમાં નીચેમાં લીધું છે, જોજો ઉપરમાં નથી લીધું, નીચેમાં લીધું છે. 22 અહીંયા આવી જશે 20 થી 30ની વચ્ચે. 33 30 થી 40ની વચ્ચે. 5 ઉપલામાં. 37 30 થી 40ની વચ્ચે. 12 10 થી 20ની વચ્ચે. 25 20 થી 30ની વચ્ચે. 42 40 થી 50ની વચ્ચે. 15 બીજામાં. 39
અહીંયા લઈ લેવાનું છે 30 થી 39 સુધીનું, 26 20 થી 30ની વચ્ચે, 32 અહીંયા જો 4 થઈ ગયા પછી 5મો એટલે આમ આડો લીટો તમારે કરવાનો, 18 આની અંદર. આટલું પહેલી લીટીનું મેં તમને આવૃત્તિ વિતરણ કરી દીધું છે, બીજી લીટીથી તમારે જાતે આવૃત્તિ વિતરણ કરવાનું છે. આનું થોડુંક સમજી લ્યો, આ જે વર્ગ છે મેં અહીં લખ્યું છે 10 થી 20, 20 થી 0 થી 10 અને 10 થી 20, તો જે નીચેની સીમા હોય ને એને અધઃ સીમા કહેવાય, ઉપલી હોય ને ઉર્ધ્વ સીમા કહેવાય. 0 થી 10નો વર્ગ હોય તો એમાં ઉર્ધ્વ સીમા 10 કહેવાય, અધઃ સીમા 0 કહેવાય. 10 થી 20 છે તો એ પણ એક વર્ગ જ છે તો એમાં અધઃ સીમા 10 કહેવાય, ઉર્ધ્વ સીમા 20 કહેવાય, આને વર્ગ કહેવાય. હવે વર્ગ લંબાઈ, ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને બેની બાદબાકીને વર્ગની વર્ગ લંબાઈ અથવા તો વર્ગનું કદ કહેવાય. હું 10માંથી 0 બાદ કરી દઉં તો 10 આવે, 20માંથી 10 બાદ કરી દઉં તો 10 આવે. તો આ બધા જ વર્ગોની લંબાઈ, વર્ગ લંબાઈ 10 છે. એના પછી પ્રયત્ન કરો, માં નીચે આપેલા આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક કારખાનામાં 550 કામદારોનું દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ તમને તૈયાર આપી દીધું છે. 100 થી 125ની વચ્ચે જેનું દૈનિક આવક હોય એવા 45 કામદાર છે, 125 થી 150 હોય 25. આમ તમને એક આવૃત્તિ વિતરણ આપી જ દીધું છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં વર્ગ લંબાઈ કેટલી છે તો 125માંથી 100 જાય તો 25 આવે, તો વર્ગ લંબાઈ 25 છે. દરેકની 25 25 જ હશે. કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે જોઉં છો તો આમાં સૌથી વધુ દેખાય છે, તો એનો વર્ગ કયો છે તો 200 થી 225. તો 200 થી 225 વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે. કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે તો કે સૌથી ઓછો પગાર મેળવનાર કારીગરો કયા વર્ગમાં છે તો જોતા જઈએ 300 થી 325. તો જેને દૈનિક રોજ દૈનિક વેતન 300 થી 325 મળતું હોય એવા ફક્ત 20 જ કારીગર છે, એટલે એ વર્ગની આવૃત્તિ સૌથી ઓછી ગણાય. એના પછીનું વર્ગ અંતરાલ 250 થી 275ની ઉર્ધ્વ સીમા શું છે, આગળ સમજાયું તું એમ, જે મોટી હોય એ ઉર્ધ્વ સીમા કહેવાય. તો 275 એ આ વર્ગની ઉર્ધ્વ સીમા છે. અધઃ સીમા પૂછ્યું હોત તો 250 આપણે લખી શકત. કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે તો ઉપર તમે આવૃત્તિમાં જોશો તો 50 થી 175 અને 225 થી 250ના વર્ગમાં સમાન આવૃત્તિ છે, એટલે 150 થી 250 વેતન મેળવનાર અને 225 થી 250 વેતન મેળવનાર કારીગરોની સંખ્યા સરખી છે. એના પછીનો પ્રયત્ન કરોનો દાખલો બીજો સાવસેલો છે આવડે એવો જ છે. એક વર્ગના 20 વિદ્યાર્થીના વજન કિલોગ્રામમાં દર્શાવતી માહિતી આપી છે, તેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. એવો વર્ગ હોવો જોઈએ કે 30 થી 35 35 થી 40 આગળ આગળ, એટલે 5 5 વર્ગ લંબાઈવાળો વર્ગ હોવો જોઈએ. તો મેં અહીંયા 30 થી 35 તમારે મોઢે કરવાનું છે, પછી જોઈ લેજો આવી જાય છે, વર્ગ છાપેલા જ છે. આવૃત્તિ ચિહ્ન જોતું જવાનું, પહેલું 40 તો 40માં 1 લીટો કરી નાખવાનો, બીજું 38 તો જોજો, પહેલું 40 છે તો આ 40માં નહીં નીચેના 40માં જોવાનું, એમાં લીટો કરવાનો. બીજું તમને આપેલું છે 38 તો 35 થી 40ની વચ્ચે 38 આવે એમાં લીટો. આમ તમે આવૃત્તિ વિતરણ ગોઠવતા જશો એટલે કુલ તમારું 20 આવી જશે. આ 20 તમારું આવૃત્તિ વિતરણ તૈયાર થઈ જશે. એના પછી આલેખ 8મો ઉદાહરણ પહેલું છે પાના નંબર 74 ઉપર. એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. માહિતીનો લંબ આલેખ રચો. વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 2 વિદ્યાર્થીઓ આપણે લેવાનું છે. તો 0 થી 10ના વર્ગમાં 2 છે આવૃત્તિ વિતરણ તૈયાર આપ્યું છે,
તમારે વર્ગ દોરવાના છે તો પેલા વિષય લખવો પડે. ગણિતની કસોટીમાં મેળવેલ ગુણ દર્શાવતો લંબ આલેખ, પ્રમાણમાં વાય અક્ષ પર એક સેમી બરાબર બે વિદ્યાર્થીઓ, વિષય પ્રમાણમાં ગ્રાફ, એમાં એક્સ અક્ષ વાય અક્ષ આડું ઊભું બધું જ લખવું ફરજિયાત છે, તો જ તમને પૂરા માર્ક મળશે. આગળ રકમ જોતા જજો એટલે તમને ગ્રાફ બતાવી જશે. અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, પ્રમાણમાં બે લીધું છે તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ એમ વધુમાં વધુ 21 વિદ્યાર્થીઓ છે. આપણે 21 વિદ્યાર્થી બતાવી છે તો મેં 22 સુધી લીધું છે. સમજો ખાસ આગ્રહો વિદ્યાર્થીઓ, નીચે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ લખ્યા છે. ગુણ 0 થી શરૂ કરીને 60 સુધી છે. તો એ વર્ગ આપી દીધો છે, વર્ગ આપી દીધો હોય ને ત્યારે સ્તંભાલેખ ભેગા કરવાના હોય છે, જુદા જુદા ન ચાલે. હવે અહીંયા 0 હોય છે, આ એક્સ અક્ષ કહેવાય. અહીંયા તમે એક્સ ડેશ લખી શકો છો, ઉપર વાય હોય, નીચે વાય ડેશ લખી શકો છો. આ 0 છે. હવે 0 થી 10ની વચ્ચે 2 છે, તો મેં અહીંયા 2 લીટો કર્યો એક સ્તંભ, આવી રીતે હું 2નો દોરી નાખીશ. પછી 10 થી 20ની વચ્ચે 10 વિદ્યાર્થીઓ છે, તો 10 થી 20ની વચ્ચેનો 0, 10, 20, 30, 40, 50, 60 આવશે, તો 10 થી 20ની વચ્ચેનો આ કહેવાય. એમાં 10 વિદ્યાર્થી છે તો મારે 10 વિદ્યાર્થી સુધીનો સ્તંભ દોરવો પડે. પછીનામાં 21 વિદ્યાર્થી છે, સમજો. તો અહીંયા 20 આપ્યું છે, અહીંયા 22 આપ્યું છે, તો એ બેની વચ્ચે 21 આવે તો બે નાનકડા ખાના અને ત્રીજું ખાનામાં અડધું લેવાનું, નહીતર વધી જાય 21થી. બરાબર બેની વચ્ચે બે આ બાજુ બે આ બાજુ, અને બેનું પાંચમું આવે ને એમાં અડધું, એટલે 18 બે બાજુ મૂકવાના. તો 18 મૂકો એટલે તમને મળી જશે 21. પછીમાં 19, તો એ 18 અને 20ની વચ્ચે. પછીમાં 7, તો એ 6 અને 8ની વચ્ચોવચ્ચ 7. પછી 1 દર્શાવ્યો છે, કુલ 60 તમને આ રીતે મળી જશે. પછીનામાં એક શાળામાં શિક્ષકોની સંખ્યા તેમની ઉંમરના વર્ગ અંતરાલમાં નીચે પ્રમાણે છે. માહિતી પરથી સ્તંભાલેખ દોરો. 20 થી 25 વર્ષની ઉંમરના 4 શિક્ષકો છે, 25 થી 30 વર્ષવાળા 5, 30 થી 35 વાળા 6, એવી રીતે 45 થી 50 વાળા 5 ત્યાં સુધી આપેલું છે. તો આપણે શીર્ષક આપશું શાળાના શિક્ષકોની ઉંમર દર્શાવતો સ્તંભ આલેખ, પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેમી બરાબર 1 શિક્ષક, 1 સેમીનો 1 શિક્ષક, એક શખ્સ ઉપર એ હશે હો 5-5નું પ્રમાણમાં લીધેલું છે. હવે અહીંયા વર્ગ લંબાઈ 5-5ની આપેલી છે, તો મારે 5-5ની વર્ગ લંબાઈ મેં લખી 20 થી 25, 25 થી 30, 35, 40, 45, 50. પણ અહીંયા એક જરાક આડી અવડી લાઈન આપી સીધાને બદલે, તમને દેખાતી જશે આવી રીતે લાઈન આપેલી છે, તમારી ગ્રાફ બુકમાં જોઈ લેજો. તો આવું શું કામ આપ્યું? અહીંયા તો સીધું 0 પછી 10 આપ્યું હતું, તો શું કામ અહીંયા 10-10ની જ વર્ગ લંબાઈ હતી, 0 થી 10, 10 થી 20, 20 થી 30 એમ. પણ અહીંયા મારે 20 છે, તો જો મારે 0 થી 5નો પહેલા વર્ગ આપવો પડે, પછી 10, 15, 20, તો હું આગેથી શરૂ કરી શકું છું. પણ મારે ગ્રાફને ટૂંકાવો હોય, 0 થી 20નું મારે 19 સુધીનું કાંઈ કામ નથી, તો હું આવી રીતે રેખા આપી દઉં. એનો મતલબ કે આ 0 જ છે, પણ આની વચ્ચે વર્ગ લંબાઈ યોગ્ય નથી, એટલે મારે સીધો 20થી દર્શાવવું છે. એટલે મેં આવું આડી અવડી રેખા, જીગઝાગ જેવી રેખા આપેલી છે. હવે હું આગળ 20 થી 25નો વર્ગ અહીંયા દર્શાવી શકું, તો 20 થી 25ના વર્ગમાં 4 શિક્ષક છે. અહીંયા 1 સેમી બરાબર 1 જ શિક્ષક લીધું છે, એટલે સાવ સહેલું થઈ જશે. 20 થી 25માં 4, પછીમાં 5, પછીના વર્ગમાં 6, પછીના વર્ગમાં 3, પછી 2 અને પછી પાછા 5. તો આવું દર્શાવી દીધું. નીચે 2 પ્રશ્નના જવાબ આપ્યા છે. કેટલા શિક્ષકોની ઉંમર
45 વર્ષથી વધુ, પરંતુ 50 વર્ષથી ઓછી છે. 45 થી 50ની વચ્ચે. તો આપણે 5 શિક્ષકો આપેલા છે, તો લખી શકાય 5 શિક્ષકોની. કેટલા શિક્ષકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે? અહીંયા યાદ રાખીશું, 35 વર્ષથી ઓછી તો ઘણા એટલું સમજ્યા, એક જ વર્ગ 30 થી 35, 6 લખી નાખે તો ખોટું છે. 20 વર્ષનો શિક્ષક, 25 વર્ષનો શિક્ષક, એ 35 થી નાનકડો જ કહેવાય. તો 35 થી નાનકડો એટલે આ ત્રણેયનો આપણે ટોટલ મારવો પડે. તમે અહીંયા પણ ટોટલ મારી શકો છો, ઉપર પણ ત્રણેયનો ટોટલ મારી શકો છો, ગમે ત્યાં જવાબ સરખો જ આવશે. 6 4 10 ને 5 15, અહીંયા પણ 6 ને 4 10 ને 5 15. તો 15 શિક્ષકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. પ્રયત્ન કરો, આલેખ નંબર 10 પ્રયત્ન કરોનો દાખલો પહેલો. પાઠ્યપુસ્તકમાં ગ્રાફ તૈયાર આપ્યો છે, એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. ઉપરોક્ત સ્તંભાલેખમાં શું માહિતી આપવામાં આવી છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ધોરણ 7ની છોકરીઓની સંખ્યા અને એની ઊંચાઈ, તો મેં લખ્યું ધોરણ 7ની છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવતો સ્તંભાલેખ આપણે વિગત લખી શકી. કયા વર્ગમાં છોકરીની સંખ્યા મહત્તમ છે? તો અહીંયા મહત્તમ આપણે 7 દેખાય છે, તો એ વર્ગ છે 140 થી 145નો. તો 140 થી 145નો વર્ગ. પછી કેટલી છોકરીની ઊંચાઈ 145 સેમી કે તેનાથી વધારે છે? કેટલી છોકરીઓની છે 145 સેમી કે તેથી વધારે છે? તો 145 થી વધારે વાળી આપણે બધી જોઈ શકીએ છીએ, 4 ને 2 6 ને 1 7. 145 સેમીથી વધુ ઊંચાઈ હોય એવી 7 છોકરીઓ છે. જો આપણે વિદ્યાર્થી છોકરીઓને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચણી કરીએ તો દરેક વિભાગની સંખ્યા શું થાય? 150 સેમી કે તેથી વધુ? તો મારે 150 સેમીથી વધુ જોવી પડે. તો 150 સેમીથી વધુ 2 ને 1 3 છે. 140 અને 150ની વચ્ચે, તો 140 ને 150ની વચ્ચે 2 વર્ગ આવે છે. તો આ 2 વર્ગનો સરવાળો 7 ને 4 11, તો ત્યાં 11 છોકરીઓ હું લખી શકું છું. 150 સેમીથી ઓછી, 150 સેમીથી ઓછી એટલે આ બધી જ ગણવી પડે. આ બધી 150થી ઓછી છે. 7 ને 4 11, 11 ને 3 14, 14 ને 2 16 ને 1 17. તો 17 છોકરીઓ જૂથ સીની અંદર આવે છે. આટલું તમારે ગ્રાફ બુકમાં દર્શાવી લેવાનું છે. સ્વાધ્યાય 5.1 આના પછીના વિડીયોમાં.